हेलो, गुड मॉर्निंग। आपणे प्रचल विधेयनुं विकलित ए रीत शीख्या। एक दाखलो टेक्स्ट बुकनो, सातमो दाखलो स्वाध्यायनो, ए सादुरूप आपवा माटे मैं तमारा ऊपर छोड्यो हतो। तमारामांथी घणा विद्यार्थीओए ए गण्यो हशे, कोईने कदाच डिफिकल्टी पण होय। એટલે આપણે પહેલાં એ વાત કમ્પ્લીટ કરીએ છીએ। તમે સરસ પ્રયત્ન કર્યો હશે, એક્સ બરાબર સાઇન ક્યુબ ટી અપોન અંડરરૂટ કોસ ટુ ટી, વાય ઇક્વલ ટુ કોસ ક્યુબ ટી અપોન અંડર રૂટ કોસ ટુ ટી। આ વિકલનની વાત હતી। આખો દાખલો જ ગણીએ છીએ ફરીથી। ડીએક્સ બાય ડીટી, ભાગાકારનો નિયમ લાગશે ને, છેદનું વિધેય એમને, સાઇન ક્યુબ ટી નું વિકલિત, થ્રી સાઇન સ્ક્વેર ટી ગુણ્યા સાઇન ટી નું વિકલિત કોસ ટી માઇનસ, હવે સાઇન ક્યુબ ટી એને એમને એમ રાખશું, રૂટ કોસ ટુ ટી નું વિકલન, પેલા રૂટ નું વિકલન, એક દુત્યાંશ ઘાત નું વિકલન, એટલે વન અપોન ટુ રૂટ કોસ ટુ ટી, હવે કોસ ટુ ટી નું વિકલન માઇનસ સાઇન ટુ ટી, ટુ ટી નું વિકલન ટુ, એના છેદમાં છેદના વિધેયનો વર્ગ, વર્ગમૂળ દૂર થશે કોસ ટુ ટી, આ ટુ ઉડાડી દઈએ છીએ, અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે, રૂટ કોસ ટુ ટી લસા લઈએ છીએ, કોસ ટુ ટી થ્રી સાઇન સ્ક્વેર ટી કોસ ટી માઇનસ, સોરી પ્લસ, ટુ ઉડાડી દીધા, આપણી પાસે શું વધ્યું, સાઇન ક્યુબ ટી ઇન ટુ સાઇન ટુ ટી, એના છેદમાં કોસ ટુ ટીની એક ઘાત અને પેલું લસાવાળું પદ છે એની વન બાય ટુ ઘાત, એટલે કોસ ટુ ટીની થ્રી બાય ટુ ઘાત થશે। સાઇન ટુ ટીનું સૂત્ર મૂકીએ પછી વિચારીએ શું કરવું, એ કોસ ટુ ટી, અત્યારે સાઇન સ્ક્વેર ટી કોમન નીકળે છે, સાઇન સ્ક્વેર ટી કોમન નીકળે છે બરાબર, પણ સૂત્ર મૂકીને આપણે જોઈએ શું થશે, થ્રી સાઇન સ્ક્વેર ટી કોસ ટી પ્લસ સાઇન ક્યુબ ટી સાઇન ટુ ટીનું સૂત્ર ટુ સાઇન ટી કોસ ટી, એના છેદમાં કોસ ટુ ટી ની થ્રી બાય ટુ ઘાત, હવે સાઇન ની બે ઘાત અને કોસ ની એક ઘાત કોમન નીકળશે, સાઇન સ્ક્વેર ટી કોસ ટી, એટલે અહીંયા શું વધ્યું, થ્રી કોસ ટુ ટી, સાઇન ની બે ઘાત કોમન કાઢી, બે ઘાત વધીને એના છેદમાં, છેદનું તો કોઈ સાદુરૂપ આપણે કરવાનું છે નહીં, આવું પદ વધ્યું, હવે એને છે ને આગળ સાદુરૂપ અમને નથી કરતા, કારણ કે એવું પાછું વાયનું વિકલન આવશે, એનો ગુણોત્તર લેશું, પછી જે કાંઈ વિચારવાનું હશે એ જોઈ લેશું, ડીવાય બાય ડીટી રૂટ કોસ ટુ ટી કોસ ક્યુબ ટી નું વિકલન, એટલે થ્રી કોસ સ્ક્વેર ટી ગુણ્યા કોસ ટી નું વિકલન માઇનસ સાઇન ટી, હવે કોસ ક્યુબ ટી ને એમને એમ રાખશું, રૂટ નું વિકલન વન અપોન ટુ રૂટ અને કોસ ટુ ટી નું માઇનસ ટુ સાઇન ટુ ટી,
એના છેદમાં છેદના વિધેયનો વર્ગ એટલે શું મળશે કોસ 2t. હવે અંશમાં બીજું જે પદ છે એમાં 2 ઉડી ગયા, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, અને રૂટ કોસ 2t લસા લઈએ એટલે આ માઇનસ આગળ કરી દઉં છું, માઇનસ કોસ 2t 3 કોસ સ્ક્વેર t સાઇન t પ્લસ કોસ ક્યુબ t 2 સાઇન t કોસ t. લસા વાળું પછીદમાં આવશે ને એટલે કોસ 2t ની 3/2 ઘાત. આપણે સાઇન 2t નું ડાયરેક્ટ સૂત્ર મૂકી દીધું બરાબર, અહીંયા અહીંયા મૂક્યું તેમ ત્યાં મૂકી દીધું. હવે જુઓ જે એમાંથી કોમન નીકળે એવું પદ કયું તો કે સાઇન t કોસ t, સાઇન t કોસ t. એટલે અહીંયા શું વધશે, માઇનસ 3 કોસ 2t ઇન્ટુ કોસ t અને પ્લસ 2 કોસ ક્યુબ t. એના છેદમાં કોસ 2t ની 3/2 ઘાત. અહીંયા થોડોક ચેન્જ કરીએ છીએ, સાઇન t કોસ t વાળું પદ બેમાં કોમન રહેશે ને તો ગુણોત્તર લેશું ત્યારે ઉડાડવામાં અનુકૂળ આવશે, એટલે આ એક સ્ટેપને ફેરવી નાખીએ. અહીંયાથી આપણે સાઇન સ્ક્વેર t કોસ t કોમન કાઢ્યા હતા ને એને બદલે ખાલી સાઇન t કોસ t કોમન કાઢશું બરાબર, એટલે 3 કોસ 2t ઇન્ટુ સાઇન t પ્લસ 2 સાઇન ક્યુબ t. એના છેદમાં કોસ 2t ની 3/2 ઘાત. હવે dy બાય dx પ્રચલ વિધેયના વિકલિતના નિયમ પ્રમાણે ડીવાય બાય ડીટી છેદમાં ડીએક્સ બાય ડીટી. જેટલા પદ ઉડી જવાના છે એ આપણે નહીં લખીએ બરાબર, તો અંશમાં માઇનસ 3 કોસ 2t કોસ t પ્લસ 2 કોસ ક્યુબ t આટલું પદ વધશે, અને છેદમાં 3 કોસ 2t ઇન્ટુ સાઇન t પ્લસ 2 સાઇન ક્યુબ t. આ પદ પાછું શું કામ આપણે ફેરવી નાખ્યું તમે સમજ્યા, અહીંયા એક સ્ટેપ આપણું ઓછું થઈ ગયું, જેટલા કોમન પદ હતા ગુણોત્તરમાં સીધા ઉડાડી નાખ્યા, એટલે ઓલું વળી પાછા સાઇન t વધે ને ગુણવા અને એટલે એ ચેન્જ કર્યો. ઓકે, અંશમાં બધા કોસ વાળા પર છે, કોસ 2t ની સાથે કોસ ના વિધેય છે, એટલે આપણે કોસ 2t નું સૂત્ર મૂકીએ પણ કોસ ના સ્વરૂપમાં 2 કોસ સ્ક્વેર t માઇનસ 1, અને છેદમાં કોસ 2t ની સાથે સાઇન t છે તો ત્યાં કોસ 2t નું સાઇનમાં સૂત્ર મૂકશું, માઇનસ 3 હું કોસ t આગળ કરી લઉં છું, કોસ 2t ની જગ્યાએ મૂકીએ છીએ 2 કોસ સ્ક્વેર t માઇનસ 1 પ્લસ 2 કોસ ક્યુબ t, એમ છેદમાં કોસ 2t નું સાઇનમાં સૂત્ર મૂકશું કારણ કે એને સાઇન વાળા પદ સાથે આપણે સદરૂપ કરવાનું છે, 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર t પ્લસ 2 સાઇન ક્યુબ t. ગુણી નાખીએ, માઇનસ 6 કોસ ક્યુબ t પ્લસ 3 કોસ t પ્લસ 2 કોસ ક્યુબ t, એના છેદમાં 3 સાઇન t માઇનસ 6 સાઇન ક્યુબ t પ્લસ 2 સાઇન ક્યુબ t. એટલે અંશમાં શું વધ્યું, 3 કોસ t માઇનસ 4 કોસ ક્યુબ t, અને છેદમાં 3 સાઇન t માઇનસ 4 સાઇન ક્યુબ t.
અંશમાંથી તમે માઇનસ નિશાની કોમન કાઢો ને તો એ કોસ થ્રી ટી નું સૂત્ર છે, છેદમાં સાઇન થ્રી ટી ના સૂત્રની ગોઠવણ તૈયાર છે. એટલે એ સૂત્રો તમે પાકા કર્યા હોય એટલે આપણે એટલું ડાયરેક્ટ લખી નાખશું, માઇનસ કોસ થ્રી ટી અપોન સાઇન થ્રી ટી એટલે કે માઇનસ કોટ થ્રી ટી. પ્રચલ વિધેયમાં કદાચ લાંબામાં લાંબી ગણતરી આ હશે એવું કહીએ આપણે, વિકલિત મેળવા પછી સાદુરૂપ આપવાની પદ્ધતિ થોડું ધ્યાન આપજો. તમે પ્રેક્ટિસ કરી હશે, કેટલાક મિત્રોને જવાબ મળી પણ ગયો હશે, ન મળ્યો હોય તો હવે ચેક કરી લેજો, જોઈ લેજો બરાબર. તમે ગઈકાલે ગુણોત્તર સુધી તો મેં ગણી દીધું હતું ને, સાદુરૂપ આપવાનું બાકી રહેતું હતું બરાબર ને, ડી વાય બાય ડી ટી અને ડીએક્સ બાય ડી ટી એ તો ગણી આપ્યા હતા. થોડીક બીજી વધારાની વાતો કરીએ છીએ, પછી નવી રીતની વાત કરશું. એક પ્રતિવિધેયના વિકલનનો આવો દાખલો છે, થોડીક પરચૂર્ણ વાતો કરી લઈએ. તમારે દરેક ચેપ્ટરમાં ના છેલ્લે હોય બધા પરચૂર્ણ સોરી પ્રકીર્ણ દાખલાઓ, એવી વાત થોડીક વચ્ચે આપણે કરી લઈએ. આવી એક રકમ છે, ડીવાય બાય ડીએક્સ મેળવવાનું છે. હવે કોસ ઇન્વર્સ ની અંદરનું જે પદ છે એ કોસના સ્વરૂપમાં આપણે લઈ આવવું પડે ને, તો આવું એક સૂત્ર છે, વન માઇનસ ટેન સ્ક્વેર થીટા છેદમાં વન પ્લસ ટેન સ્ક્વેર થીટા બરાબર શું થાય, કોસ ટુ થીટા. તમને એમ થશે કે અહીંયા સ્ક્વેર તો દેખાતો નથી બરાબર ને, એવું થાય ને, એટલે ટૂંકમાં નાઇન ડેસ ટુ એક્સ ની જગ્યાએ તમારે શું ધારવાનું છે, ટેન સ્ક્વેર થીટા. પણ એવડો મોટો આદેશ શું કામ લેવો જોઈએ આપણે, તમે વિચારો ઘાતાંકના નિયમ પ્રમાણે નવ છે એને ત્રણ નો વર્ગ લખો, તમે આવું શીખી ગયા છો, એ ની એમ ઘાત ની એન ઘાત અથવા એ ની એન ઘાત ની એમ ઘાત એ સમાન છે અને બરાબર શું છે, એ રેસ ટુ એમ એન. એટલે નવ ની એક્સ ઘાત એમાં નવ છે એ ત્રણ નો વર્ગ થાય, તો એને તમે ત્રણ ની એક્સ ઘાત નો વર્ગ આમ લખી શકો. એટલે આપણે જે બે ઘાત જોઈએ છે ને એ બે ઘાતની ગોઠવણ આવી ગઈ, એટલે નાઇન રેસ ટુ એક્સ બરાબર ટેન સ્ક્વેર થીટા ધારવાના બદલે તમે થ્રી રેસ ટુ એક્સ બરાબર ટેન થીટા એવું ધારો. બે એક જ થયું ને, ના એક જ ન થયું, મૂલ્ય નાનું થઈ ગયું એમ એમ એક થયું, આમ મેથેમેટિકલી સમાન થઈ વાત પણ ગોઠવણ થોડી નાની થઈ ગઈ. એટલે આને આપણે નવ ની એક્સ ઘાત છે ને એને ત્રણ ની એક્સ ઘાત નો વર્ગ આમ લખશું, એ રીતે છેદમાં. હવે થ્રી રેસ ટુ એક્સ ઇક્વલ ટુ ટેન થીટા કોસ ટુ થીટાનું સૂત્ર ગોઠવવા માટે આપણે આ આદેશ લઈએ છીએ. કોઈ જાતની અસમતા નથી પણ ઘાતાંકનો ગુણધર્મ કામ કરશે. એક્સ છે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય પણ ઘાતાંકીય વિધેયમાં આધાર જ્યારે ધન હોય ને ત્યારે એનું મૂલ્ય એ હંમેશા ધન જ રહે. ઘાત તરીકે ધન સંખ્યા આવે, ઋણ સંખ્યા, પૂર્ણાંક, અપૂર્ણાંક, પણ જ્યાં સુધી આધાર તરીકે ધન સંખ્યા છે ત્યાં સુધી એનું મૂલ્ય કેવું, હંમેશા ધન. તો ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ આર, થ્રી રેસ ટુ એક્સ ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન ઝીરો, એટલે ટેન થીટાનું મૂલ્ય કેવું, ધન. તો ટેનનો જે મર્યાદિત પ્રદેશ છે ને, માઇનસ પાઈ બાય ટુ અને પાઈ બાય ટુ વચ્ચેની કિંમતો, એમાંથી માત્ર પહેલું ચરણ આવશે એટલે ઝીરો લેસ ધેન થીટા લેસ ધેન પાઈ બાય ટુ. શું કામે, ટેન થીટા ધન છે એટલે. હવે કિંમત મૂકીએ, આપણો આદેશ છે એ પ્રમાણે કિંમત મૂકીએ, તો અહીંયા કાઉન્સમાં આવશે વન માઇનસ ટેન સ્ક્વેર થીટા અપોન વન પ્લસ ટેન સ્ક્વેર થીટા. એ સૂત્ર છે કોસ ટુ થીટાનો, કોસ ઇન્વર્સ ઓફ કોસ ટુ થીટા
હવે ટુ થીટા એ કોસ વિધેયના મર્યાદિત પ્રદેશમાં છે કે કેમ જોઈ લઈએ. આપણી પાસે થીટાનું મૂલ્ય જીરો અને પાઈ બાય ટુ ની વચ્ચે છે, આવી અસમતા છે ને, બે વડે ગુણી નાખશું એટલે જીરો લેસ ધેન ટુ થીટા લેસ ધેન પાઈ, કોસ વિધેયના મર્યાદિત પ્રદેશની કિંમત થાય છે. હવે થીટાની કિંમત મૂકશું, થીટા એટલે ટેન ઇનવર્સ થ્રી રેસ ટુ એક્સ, એટલે ટુ ટેન ઇનવર્સ થ્રી રેસ ટુ એક્સ, વાય બરાબર આમ મળ્યું. તેથી ડીવાય બાય ડી એક્સ ટુ સહગુણક છે, ટેન ઇનવર્સ એક્સનું વિકલન વન અપોન વન પ્લસ એક્સ સ્ક્વેર, એટલે અહીંયા વન અપોન થ્રી રેસ ટુ એક્સ નો સ્ક્વેર ગુણાકારમાં થ્રી રેસ ટુ એક્સનું વિકલન, એટલે થ્રી રેસ ટુ એક્સ ઇન્ટુ લોગ થ્રી. વિકલનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ, તમારે બે સહગુણક તરીકે રહેવા દેવા હોય તોય છૂટ. જો એના જવાબની અલગ અલગ ગોઠવણ એ શું હોય, આને પાછા એના મૂળ સ્વરૂપમાં મૂકી દઈએ, એટલે એ શું હતા, નાઇન રેસ ટુ એક્સ. હવે આ ટુ તમારે સહગુણક તરીકે રહેવા દેવા હોય તો ચાલે, નહીતર તમે આ લોગવાળા પદમાં ઘાતાંકનો ઉપયોગ કરીને બેને ત્રણની ઘાતમાં લખી નાખો ને, તો એ જવાબ આમ પણ લખી શકાય, થ્રી રેસ ટુ એક્સ ઇન્ટુ લોગ નાઇન અપોન વન પ્લસ નાઇન રેસ ટુ એક્સ. એટલે આ એક વાત તમને કરવાની હતી. અને બીજું, આવા કદાચ પ્રશ્નો તમારી સામે આવે, એક વિધેયનું બીજા વિધેયના સાપેક્ષ વિકલન, તો એ છે ને પ્રચલ વિધેયની વાત છે, પ્રચલનું જ વિકલન છે, ખાલી શબ્દો ફેર્યા છે. આપણે એક નાનકડીક વાત સમજીએ, પછી બે એક દાખલા એના પણ ગણી નાખીએ. પ્રશ્ન પૂછવાની રીત બદલાણી છે. માની લ્યો કે એક નાનો એવો આવો પ્રશ્ન આપણે વિચારીએ, કોસ ઇન્વર્સ એક્સનું સાઇન ઇન્વર્સ એક્સના સાપેક્ષ વિકલિત મેળવું, આવું તમને કીધું છે. હવે એ પ્રચલનો જ પ્રશ્ન છે, હું તમને એ પ્રચલની ભાષામાં સમજાવું. પ્રચલની ભાષામાં સમજાવવા માટે હું અહીંયા ચલ બદલાવું છું. હવે તમે કોસ ઇન્વર્સ ટી છે એને એક્સ ધારી લ્યો, ધારો કે એક્સ ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ ટી, અને સાઇન ઇન્વર્સ ટી ને વાય ધારી લ્યો. એટલે શું થયું, એક્સ અને વાય બંને ચલ ટી ના વિધેય થયા. આપણો પ્રશ્ન શું હતો, કોસ ઇન્વર્સ ટી નું સાઇન ઇન્વર્સ ટી ના સાપેક્ષ વિકલિત, એટલે એક્સ નું વાય ના સાપેક્ષ વિકલિત, એટલે ડીએક્સ બાય ડીવાય. હજુ તમારે મૂળ આપણે જે શીખ્યા છે એ સ્વરૂપમાં આવવું હોય તો આને વાય કહી દો, આને એક્સ કહી દો. પાછી મૂળ રકમની વાત કરશું આપણે, પ્રશ્ન પૂછાશે ત્યારે આ બધી ગોઠવણ નહીં હોય. અત્યારે સમજી લઈએ કે આ પ્રચલ વિધેયનું વિકલન છે, પછી પ્રશ્ન ભલે ટ્વિસ્ટ થાય એ વાત પણ આપણે કરીએ. વાય નું એક્સ ના સાપેક્ષ વિકલિત, કોસ ઇન્વર્સ ટી નું સાઇન ઇન્વર્સ ટી ના સાપેક્ષ વિકલિત, એટલે વાય નું એક્સ ના સાપેક્ષ વિકલિત, એટલે ડીવાય બાય ડીએક્સ. તો પ્રશ્ન થઈ ગયો ને પ્રચલ વિધેયનો, વાય ટી નું વિધેય એક્સ પણ ટી નું વિધેય, શું મેળવવાનું છે, ડીવાય બાય ડીએક્સ. બરાબર, તમે આને એક્સ ને આને વાય કયો એમાંય આપણને વાંધો નથી, શું કામે, આપણા પ્રચલ વિધેયના વિકલિત અંગેના દાખલામાં મોટાભાગના નહીં બધાય દાખલામાં પેલા એક્સ નું વિધેય હતું, પછી વાય નું વિધેય હતું. પણ અહીંયા જો હું એક્સ ને અહીંયા વાય મૂકું ને તો એક્સનું વાય ના સાપેક્ષ વિકલિત થઈ જતું હતું, એટલે ડીએક્સ બાય ડીવાય મળે, ડીએક્સ બાય ડીવાય મળે, ડીએક્સ બાય ડીવાય બરાબર ડીએક્સ બાય ડીટી છેદમાં ડીવાય બાય ડીટી, ગુણોત્તર ઊંધો કરવો પડે. પણ આપણે જે શીખ્યા છીએ એ પેટર્નમાં પેલા જવું હતું, એટલે મેં ચલ બદલાવ્યા. એટલે હવે ડીવાય બાય ડીએક્સ મેળવવા માટે ડીવાય બાય ડીટી કોસ ઇન્વર્સ ટી નું વિકલિત તમે જાણો છો, માઇનસ વન અપોન અંડર રૂટ વન માઇનસ ટી સ્ક્વેર એમ ડીએક્સ બાય ડીટી, તો સાઇન ઇન્વર્સ ટી નું વિકલિત વન અપોન અંડર રૂટ વન માઇનસ એક્સ ટી સ્ક્વેર, માટે ડીવાય બાય ડીએક્સ બરાબર ડીવાય બાય ડીટી
अपॉन डीएक्स बाय डीटी तमे जोई सको छो एक गुणोत्तर केटलो थशे माइनस वन। ए वात ने पाछी जे मूळ रकम हती ने ए फरीथी आपणे आ तो आपणे जे पेटर्न मां दाखला शीखा छीए ए पेटर्न मां वात करता था। तमने टी नुं विधेय आपशे एवुं नथी, एक्स नुं विधेय पण आपे। कोस इनवर्स एक्स नुं साइन इनवर्स एक्स ना सापेक्ष। વિકલિત મેળવો। હવે સમજાશે, તમે એ બંને વિધેયને કોઈ પણ ચલ થી ઓળખાવો, ધારો કે યુ બરાબર કોસ ઇનવર્સ એક્સ અને વી બરાબર સાઇન ઇનવર્સ એક્સ। હવે શું જોઈએ છે, યુ નું વિના સાપેક્ષ વિકલિત એટલે ડી યુ બાય ડી વી, યુ નું વિના સાપેક્ષ વિકલિત એટલે ડી યુ બાય ડી વી। પણ યુ છે એ એક્સ નું વિધેય છે એટલે તમને ડી યુ બાય ડી એક્સ મળશે, વી છે એ પણ એક્સ નું વિધેય છે તો ડીવી બાય ડી એક્સ મળશે, પછી ડી યુ બાય ડીવી એટલે ડી યુ બાય ડી એક્સ અપોન ડીવી બાય ડી એક્સ। તો અહીંયા ડી યુ બાય ડી એક્સ એટલે માઇનસ વન અપોન અંડર રૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર, અને ડીવી બાય ડી એક્સ એટલે વન અપોન અંડર રૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર। તેથી ડીયુ બાય ડીવી ઇક્વલ ટુ ડીયુ બાય ડીએક્સ અપોન ડીવી બાય ડીએક્સ, અને એ ગુણોત્તર કેટલો થશે માઇનસ વન। હવે એમાં થોડીક આગળ વાત કરીએ, આપણે વાતને સમજવા માટે કે ભાઈ આ એક વિધેયનું બીજા વિધેયના સાપેક્ષ વિકલિત એટલે બીજું કઈ નથી, પ્રચલ વિધેયના વિકલિતની જ વાત છે, પ્રશ્ન પૂછવાનું સ્વરૂપ બદલાણું છે। તો એમાં થોડીક આગળ વાત કરીએ, થોડીક ગણતરી વધારે હોય, આપણે સાવ સિમ્પલથી શરૂઆત એટલે કરી હતી કે આપણે એ વાતને સમજવી હતી કે ભાઈ આ પ્રચલ વિધેયના વિકલિતની જ વાત છે। આવું એક વિકલિત આપણે સમજીએ, ટેન ઇનવર્સ એક્સ અપોન અંડર રૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર, ટેન ઇનવર્સ ઓફ એક્સ અપોન અંડર રૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર નું સાઇન ઇનવર્સ ટુ એક્સ અંડર રૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર ને સાપેક્ષ, વિકલન કરો અને એક્સની કિંમત એ ઝીરો અને વન અપોન રૂટ ટુ ની વચ્ચે છે। હવે આ બંને પ્રકારની વાત તમે પ્રતિવિધેયના વિકલનમાં શીખી ગયા છો। આપણે પહેલું જે વિધેય છે ને એને યુ કહીએ, આ હમણાં ગણતરી કરીને એ પ્રમાણે યુ બરાબર ટેન ઇનવર્સ એક્સ અપોન અંડર રૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર। બીજું જે વિધેય છે એને આપણે વી કહીએ, હવે આ બંને પ્રકારના વિકલિતોની વાત એ તમે પ્રતિવિધેયના વિકલિત વખતે શીખી ગયા છો। v બરાબર સાઇન ઇનવર્સ વાળું જે પદ છે તો એ દાખલો ગણ્યો છે આપણે, x બરાબર શું લીધું છે સાઇન થીટા। હવે જો x બરાબર સાઇન થીટા આના માટે જો અનુકૂળ હોય તો વેલ એન્ડ ગુડ, એવું બને કે આનો નાનો આદેશ જુદો હોય, લાંબી ગણતરી થાય, ત્રણ માર્કનો ચાર માર્કનો દાખલો હોય અલગ અલગ આદેશ માટે, તો u નું વિકલિત અલગ કરવું પડે, v નું વિકલિત અલગ કરવું પડે અને પછી du બાય dx મળે। પણ અહીંયા યુ બરાબર જે આપ્યું છે ટેન ઇનવર્સ એક્સ અપોન અંડર રૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર, એમાં જો આપણે એક્સ બરાબર સાઇન થીટા લઈએ ને તો અંશમાં સાઇન થીટા આવશે અને છેદમાં કોસ થીટા એટલે ટેન થીટા થઈ જાય ને। બીજું તો વી વાળું તો તમને ખબર છે આપણે એવો દાખલો ગણ્યો છે, એટલે બંને માટે જે આદેશ છે એ કોમન રહેશે, સારી વાત છે, ગણતરી ટૂંકી થાય ને। એક્સ બરાબર ટેન થીટા, હવે આપણને
જે શરત આપી છે, અસમતા આપી છે, એક્સની કિંમત ઝીરો અને વન અપોન રૂટ ટુ ની વચ્ચે, તો ટેન થીટાની કિંમત ઝીરો અને વન અપોન રૂટ ટુ ની વચ્ચે થાય, તો થીટાની કિંમત એ ઝીરો અને ટેન, સોરી આપણે વાત સાઇનની કરતા હતા, ટેન ઇન્વર્સની વાત છે એટલે મગજમાં કંઈક ટેન એ ઘૂસી ગયું, સોરી થીટાની કિંમત એ ઝીરો અને પાઈ બાય ફોરની વચ્ચે આવશે. સાઇન પાઈ બાય ફોર વન અપોન રૂટ ટુ થાય ને. અચ્છા એ કિંમત મૂકી દઈએ, પછી થીટાની અસમતા માટે વિચારશું, બંને એક સાથે ગણતા જશું. હવે ઈઝી થઈ ગયું, આપણને ખબર પડી ગઈ. આ થશે સાઇન થીટાના છેદમાં રૂટ વન માઇનસ સાઇન સ્ક્વેર થીટા. અને વી બરાબર સાઇન ઇન્વર્સ ટુ સાઇન થીટા ઇન્ટુ અંડર રૂટ વન માઇનસ સાઇન સ્ક્વેર થીટા. વન માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે કોસ સ્ક્વેર થીટા, એનું વર્ગમૂળ છે ને એ ધન આવશે, કારણ કે તમારો થીટો છે ને એ પહેલા ચરણમાં છે, ઝીરો ને પાઈ બાય ફોર ની વચ્ચે એટલે પહેલું ચરણ જ થાય ને, એટલે ધન વર્ગમૂળ આવશે બરાબર. તો અહીંયા મળશે ટેન ઇન્વર્સ સાઇન થીટા અપોન કોસ થીટા, અને અહીંયા મળશે સાઇન ઇન્વર્સ ઓફ ટુ સાઇન થીટા કોસ થીટા. એટલે આ શું થયું, ટેન ઇન્વર્સ ઓફ ટેન થીટા, અને આ શું થયું, સાઇન ઇન્વર્સ ઓફ સાઇન ટુ થીટા. હવે થીટા ટેન વિધેયના મર્યાદિત પ્રદેશમાં તો છે, પહેલા ચરણનો ભાગ હોય એટલે મર્યાદિત પ્રદેશ હોય જ. તો યુ બરાબર થીટા અને વી બરાબર ટુ થીટા છે ને એ પણ પહેલા ચરણમાં જ આવશે. આપણે જોઈએ ઝીરો લેસ ધેન થીટા લેસ ધેન પાઈ બાય ફોર છે એટલે બે વડે ગુણીએ, તો ઝીરો અને પાઈ બાય ટુ ની વચ્ચે થાય ને કિંમત, પહેલું ચરણ એટલે બધા વિધેયના મર્યાદિત પ્રદેશમાં આવે. એમસીક્યુમાં શોર્ટકટ મારવી હોય તો ડીયુ બાય ડીવી એટલે વન બાય ટુ થઈ ગયો બરાબર ને. ના અત્યારે તો આપણે દાખલો ગણીએ છીએ, હવે થીટાની કિંમત મૂકશું. તો યુ બરાબર થીટા એટલે સાઇન ઇન્વર્સ એક્સ, યુ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ એક્સ, અને વી ઇક્વલ ટુ ટુ સાઇન ઇન્વર્સ એક્સ. તો ડીયુ બાય ડી એક્સ થશે વન અપોન અંડર રૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર, અને ડીવી બાય ડી એક્સ એ થશે ટુ અપોન અંડર રૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર. આપણે યુ નું વિના સાપેક્ષ વિકલિત મેળવવાનું છે, એટલે ડીયુ બાય ડીવી બરાબર ડીયુ બાય ડીએક્સ અપોન ડીવી બાય ડીએક્સ. હવે આ પદ ન લખું તો તમે એટલું તો સમજી શકો ને આ ગુણોત્તર કેટલો થાય, વન બાય ટુ. એવો એક હજુ દાખલો આપણે ગણી લઈએ એટલે તમને બરાબર એ તો સમજાય જાય. કોસ ઇન્વર્સ વન માઇનસ એક્સ સ્ક્વેર અપોન વન પ્લસ એક્સ સ્ક્વેર નું સાઇન ઇન્વર્સ ટુ એક્સ અપોન વન પ્લસ એક્સ સ્ક્વેર ને સાપેક્ષ વિકલન કરો, અને શરત આપી છે ઝીરો લેસ ધેન એક્સ લેસ ધેન વન. પેલા તો એની ઓળખાણ આપી દઈએ, આ એકને યુ કહી દઈએ, એકને વી કહી દઈએ. તમારે જે બીજા કઈ ચલ તરીકે ઓળખાવવું હોય તો ચાલે, હો એવું કઈ નથી, યુ ને વી જ કહેવાય એવું જરૂરી નથી. તમે એકને થીટા કયો, એકને ફાઈ કયો બરાબર,
धारो कि यू बराबर कोस इनवर्स वन माइनस एक्स स्क्वेर अपॉन वन प्लस एक्स स्क्वेर अने वी बराबर साइन इनवर्स टू एक्स अपॉन वन प्लस एक्स स्क्वेर तमे जुओ जे बन्ने माटे आदेश कॉमन चालतो होय तो विचार ले पेला चाले आवा दाखला आवी गया ने प्रतिविधेयमां आवी गया x बराबर शुं tan थीटा 1 माइनस tan स्क्वेर थीटा अपॉन 1 प्लस tan स्क्वेर थीटा एटले cos 2 थीटा અને 2 tan થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા એટલે sin 2 થીટા તો આપણે x બરાબર tan થીટા ધારી લઈએ x બરાબર tan થીટા ધારતા હવે શરત આપી છે 0 less than x less than 1 તો 0 less than tan થીટા less than 1 એટલે થીટાની કિંમત जीरो अने पाई बाय फोर नी वच्चे थशे हवे एक किंमत मूकीए तो यू बराबर कोस इनवर्स वन माइनस टेन स्क्वेर थीटा अपॉन वन प्लस टेन स्क्वेर थीटा अने वी बराबर साइन इनवर्स टू टेन थीटा अपॉन 1 प्लस टेन स्क्वेर थीटा એટલે u બરાબર મળશે cos ઇનવર્સ cos 2 થીટા અને v બરાબર મળશે sin ઇનવર્સ sin 2 થીટા થીટાની કિંમત 0 અને pi by 4 ની વચ્ચે હોય એટલે બે વડે ગુણીએ તો 0 અને pi by 2 ની વચ્ચે રહેશે 2 થીટા પહેલું ચરણ તો u બરાબર 2 થીટા v बराबर पॉन 2 थीटा कारण के 0 लेस देन थीटा लेस देन पाई बाय 4 तो 0 लेस देन 2 थीटा लेस देन पाई बाय 2 u बराबर 2 tan इनवर्स x थीटा ની કિંમત મૂકીએ છીએ મેં તમને હમણાં અહીંયા વાત કરી હતી ને MCQ માટે જોતું હોય તો du / dv કેટલા 1 2 थीटा સરખા છે એટલે u बराबर v થઈ ગયા ને તો du / dv શું થાય 1 अच्छा v बराबर ये पण 2 tan इनवर्स x देन du / dx इक्वल टू 2 अपॉन 1 प्लस x स्क्वेर अने dv / dx इक्वल टू ये पण 2 अपॉन 1 प्लस x स्क्वेर du / dv इक्वल टू du / dx अपॉन dv / dx એટલે ગુણોત્તર કેટલો થશે 1 બરાબર અચ્છા એક ગુડ વિધેયની વાત તમે શીખી ગયા છો ચલો વચ્ચે એવી કોઈ નવી વાત હશે તો આપણે ફરીથી એની ચર્ચા કરશું ઇનકેસ ક્યાંય જોઉં છું એમસીક્યુમાં કે એવી કોઈ વાત આવે ને એક વિધેયનું બીજા વિધેયના સાપેક્ષ વિકલિત તો એની વાત આપણે સમજીએ બરાબર એટલે હું જોઉં છું આમાં કંઈ એવું આવે ને તો તમને કહું કંઈ અગત્યનો ટૂંકમાં જે તમે ન ભણ્યા હો એવી વાત હોય તો આપણે એની ચર્ચા કરીએ પણ આઈ ડોન્ટ થિંક એવું કંઈ એમાં છે નહીં અચ્છા એક બીજી વાત તમને કરવાની હતી સાંકળના નિયમનો ઉપયોગ એ ફરજિયાત થાય એવું બને કઈ રીતે માની લ્યો કે તમને એક ઉદાહરણ આપું એવા થોડાક દાખલાઓ પણ આપણે પછીથી ગણશું ઇન્ટ્રોડ્યુસ કરું તમને સપોઝ એવું કહે કે વાય બરાબર u સ્ક્વેર પ્લસ 2 અને u બરાબર x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 તો સાંકળના નિયમથી du
डी वाई बाय डी एक्स, सॉरी साकड़ना नियम थी डी वाई बाय डी एक्स मेड़वो। हवे तमे आवुं करी शको, आ किंमत ने अहींया मूकी दियो यूनी जग्याए, पछी वर्ग नुं विस्तरण करी अने सादुरूप आपो एटले यू एक्स ना विधेय तरीके मळी जाय। पण ए चेन छे ई कदाच आना करता थोड़ी लांबी होय, वाय यू नुं विधेय होय, यू छे ई एक्स नुं विधेय ना होय, यू पाछू वी नुं विधेय होय, वी एक्स नुं विधेय होय, तो पछी ए थोड़ू अघरू थई जाय। अथवा आ गोठवण एवी होय अलग अलग प्रकारनी કે કિંમત મૂકવાનું પોસિબલ ના બનતું હોય। અહીંયા બહુપદી જો એવું નથી, માનો કે ત્રિકોણમિતીય વિધેય છે, પ્રતિવિધેય છે, ગમે તે મૂકી શકે ને, બધા પ્રમાણિત સૂત્રો તો તમે ભણી ગયા છો, તો ચેઇન રૂલ સાંકળના નિયમથી એ ગોઠવણ કેમ થાય। અને બીજું, સાંકળના નિયમનો ઉપયોગ કરીને ડીવાય બાય ડીએક્સ મેળવો એટલે તમારો જવાબ એક્સના વિધેયમાં આવવો જોઈએ, આ ધ્યાનમાં રાખવાનો, બરાબર। તો અહીંયા શું કરવું પડે, તો કે વાય નું યુ ના સાપેક્ષ વિકલિત એટલે ટુ યુ, ટુ નું ઝીરો, એમ યુ નું એક્સ ના સાપેક્ષ વિકલિત એક્સ સ્ક્વેર નું ટુ એક્સ પ્લસ એક્સ નું વન। યુ ની કિંમત મૂકવાની છે, આપણે વાત કરીને હમણાં કે તમારે તમારો ફાઇનલ આન્સર એ એક્સ ના વિધેયમાં મેળવી દેવાનો છે, એટલે અહીંયા યુ ની કિંમત મૂકી દેશું, પછી એનો ગુણાકાર કે એવું કઈ હમણાં વિચારવાની જરૂર નથી, આપણે મેળવવાનું છે ડી વાય બાય ડી એક્સ। તો સાંકળનો નિયમ એમ કહે છે કે બરાબર ડી વાય બાય ડી યુ ઇન ટુ ડી યુ બાય ડી એક્સ, ડી વાય બાય ડી યુ એટલે ટુ ઇન ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ વન, ગુણાકારમાં ટુ એક્સ પ્લસ વન। સુરેક બહુપદી આગળ લખીએ છીએ, દ્વિઘાત બહુપદી પાછળ લખીએ છીએ। અચ્છા, કદાચ એવું બને કે એનો ફાઇનલ આન્સર એ આનો ગુણાકાર કરીને આપ્યો હોય, અથવા એમને આપ્યો હોય, પણ એ ગુણાકાર કરવો એને કઈ વિકલનની પ્રક્રિયા સાથે તો કોઈ મતલબ નથી। આ થઈ ગયું, પછી માની લ્યો કે તમારો એમસીક્યુ નો પ્રશ્ન છે અને જવાબમાં આખી બહુપદી આપી છે, સળંગ દ્વિઘાત બહુપદી થશે, ગુણી નાખીએ, ચલો આ બધાને ટુ એક્સ થી ગુણતા જઈએ તો શું મળશે, ટુ એક્સ ક્યુબ પ્લસ ટુ એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ, અને પ્લસ વન થી ગુણી નાખીએ તો એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ વન, એટલે ટુ ટુ એક્સ ક્યુબ પ્લસ થ્રી એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ પ્લસ વન, આવો જવાબ એ મળી શકે અને આવો જવાબ પણ મળી શકે। આ ચેઇન રૂલનો ઉપયોગ, બરાબર ને, તો એવા બીજા વધારાના બે ચાર દાખલાઓ થોડી પ્રેક્ટિસ માટે એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં આપીશ। થોડુંક સ્લાઇટ સ્લો કરું છું એટલા માટે કે તમે પહોંચી નહીં શકો મારી સાથે વિકલનની પદ્ધતિઓની પ્રેક્ટિસ માટે, એક રીત બાકી રહી છે વિકલનની અને પછી આપણે દ્વિતીય વિકલનમાં જશું, પછી ટોપિક તો બાકી છે, રોલનો પ્રમેય છે, મધ્યકમાન પ્રમેય છે, પછી પહેલો જે સૌથી પહેલો ટોપિક આપણે બાકી મૂક્યો છે સાતત્ય અને વિકલનની હતા, આમાં સાતત્યનો ટોપિક 5.1 સ્વાધ્યાય વાળો, એટલે તમને પીડીએફ 5.2 થી મેં મોકલી છે, એ 5.1 નંબર છે ને મેં રિઝર્વ રાખ્યો છે, કોના માટે, સાતત્ય માટે, એ સહેલો ટોપિક છે, સરળ છે, પણ મેં તમને વાત કરી હતી ને સાતત્યની વાત આપણે શું કામ નથી કરતા, પેલા વધારાના દાખલાઓની વાત આવે તો એમાં પ્રતિવિધિની ને બધી ચર્ચા આવે વિકલનની લક્ષની, તો એ બધું આ બધી રીત તમે શીખી જાઓ પછી આપણે એની વાત કરીએ ને તો એ વધારે અનુકૂળ રહીએ, બધા પ્રકારના વિકલિતોની વાત તમે શીખી ગયા હો એટલી, બરાબર છે। ઓકે, નેક્સ્ટ ટાઈમ આપણે આની થોડી આગળ ચર્ચા કરશું, પછી નવી રીત વિચારશું।